તમારા શરીર કોઈ કામનું નથી તેવી રીતે ચીપ વિના તકનિક અર્થહીન છે તેથી અમે આ ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યા છીએ। વડાપ્રધાન મોદીએ કહ્યું અમે 5G તકનિકમાં ઘણા પાછળ હતા પરંતુ હવે અમે સૌથી આગળ છીએ એટલા માટે ભારત સેમિકન્ડક્ટર્સ માટે ગંભીર છે આ માટેનો અમારો મંત્ર રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ છે। વિશ્વની ટેક કંપનીઓના સીઈઓએ વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરી। ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું એઆઈની તકો અંગે પીએમ મોદી પાસે સ્પષ્ટ વિઝન છે ભારત સાથે ભાગીદારી કરીને અમે ગર્વ અનુભવીએ છીએ। એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે પીએમ મોદીને અદ્ભુત વિદ્યાર્થી ગણાવ્યા। પીએમ મોદી હંમેશા ટેકનોલોજી એઆઈની ભારત માટે તકો પર વાત કરે છે આ ક્ષણ ભારતની છે આ તકને ઝડપી લેવી જોઈએ। ન્યૂયોર્કમાં પીએમ મોદીની વિશ્વની ટોચની ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક। વડાપ્રધાને કહ્યું ભારતમાં દરેક પ્રકારની તક ઉપલબ્ધ છે સેમિકન્ડક્ટરમાં 15 અબજ ડોલરનું વધારાનું રોકાણ થશે। ભારતમાં કૌશલ્ય અને મોટું બજાર છે ભારતના યુવાનો પાસે ટેલેન્ટની ભરમાર છે રિફોર્મ ટ્રાન્સફોર્મ અને પરફોર્મ અમારો મંત્ર અમે ડિઝાઇન ઇન ઇન્ડિયા પર ભાર આપી રહ્યા છીએ। અમેરિકામાં વડાપ્રધાન મોદીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી જેમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી। ન્યૂયોર્કની લોટે ન્યૂયોર્ક પેલેસ હોટલમાં બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ। પીએમ મોદીએ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ગાઝા સંકટના ઉકેલનો પ્રસ્તાવ મૂક્યો। પીએમ મોદીએ કહ્યું યુદ્ધ વિરામ અને બંધકોને મુક્ત કરવા જોઈએ અને ટુ નેશન થિયરીથી ઉકેલો શોધવા જોઈએ। વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું કે વડાપ્રધાને ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી સાથે જ વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઇનના લોકોને ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી। પ્રધાનમંત્રી મોદીએ એઆઈની નવી વ્યાખ્યા આપી। તેમણે કહ્યું એક એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક એઆઈ એટલે અમેરિકન ઇન્ડિયન અમેરિકા ઇન્ડિયા દુનિયાનું નવું એઆઈ પાવર। પ્રધાનમંત્રી મોદીએ ઓલિમ્પિક્સને લઈને કહ્યું ટૂંક સમયમાં આપણે ભારતમાં પણ ઓલિમ્પિક્સના સાક્ષી બનીશું અમે 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ। પ્રધાનમંત્રી મોદીએ ગેરંટી આપતા કહ્યું ભારતે સેમિકન્ડક્ટર પર અમે ભાર મૂક્યો તે દિવસ દૂર નથી જ્યારે તમે અહીં અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચીપ જોશો આ નાની ચીપ વિકસિત ભારતની ઉડાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે। પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં પણ મોટું થઈ ગયું છે અને આ માત્ર 2 જ વર્ષમાં થયું છે હવે ભારત મેડ ઇન ઇન્ડિયા 6G પર કામ કરી રહ્યું છે। વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન યુએસ ગવર્મેન્ટનો મોટો નિર્ણય અમેરિકા ભારતને 297 એન્ટિક વસ્તુઓ પરત આપશે ચોરી અને દાણચોરીથી અમેરિકા મોકલાયેલી વસ્તુઓ ભારતને પરત મળશે। 4000 વર્ષ પ્રાચીન વસ્તુઓનો ભારતના જુદા જુદા ભાગો સાથે સંબંધ મોટાભાગની પ્રાચીન વસ્તુઓ પૂર્વ ભારતની ટેરાકોટાની કલાકૃતિઓ જેમાં પથ્થર ધાતુ લાકડા અને હાથી દાંતની વસ્તુઓનો પણ સમાવેશ। સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો છે। સીજેઆઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પાદરીવાલાની બેંચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ફગાવીને ચુકાદો સંભળાવ્યો। સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો જેવો ગુનો છે વિડીયો પોતાની પાસે રાખશે તો પણ ગુનો ભલે આ વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા પ્રકાશિત ન કરાયો હોય કે અન્ય કોઈ વ્યક્તિને ન મોકલાયો હોય। કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણના નિવેદનથી સોશિયલ મીડિયામાં રોષ કામના દબાણને કારણે સીએના મોત અંગે નિવેદન આપ્યું હતું। મેડિકલ કોલેજના કાર્યક્રમમાં સીતારમણે આંતરિક શક્તિ વિકસાવવા સલાહ આપી। સીતારમણે કહ્યું હતું કે નોકરીના દબાણને પહોંચી વળવા આંતરિક શક્તિ વિકસાવો આંતરિક શક્તિ હશે તો આવા દબાણો સહન કરી શકશો શૈક્ષણિક સંસ્થાઓએ આધ્યાત્મિકતા શીખવવી જોઈએ। રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ બાકી ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે। અમદાવાદમાં 2 દિવસથી ગરમીનો પારો વધ્યો ગઈકાલે અમદાવાદમાં તાપમાન 35.7 ડિગ્રી કંડલા અને રાજકોટમાં તાપમાન 36 ડિગ્રી
सरदार सरोवर डेमनी जलसपाटी में वधारो। डेमनी सपाटी 24 कलाक में 8 सेमी वधीने 137.90 मीटरे पहुंची। डेम तेनी महत्तम सपाटीए पहुंचवामां मात्र 78 सेंटीमीटर बाकी। सरदार सरोवर डेम में 39,609 क्यूसेक पानी की आवक थता डेमनो एक दरवाजो 0.70 मीटर खुल्लो मुकवामां आव्यो। नर्मदा नदी में 86,501 क्यूसेक पानी की आवक। राजकोट में आशा वर्कर मौत बाद भारी आक्रोश। डेंग्यू में रजा न आपता न्याय की मांग साथ आरएमसी कचेरी विरुद्ध। मेडिकल ऑफिसर डॉक्टर यास्मीए रजा न आप्या आक्षेप, जवाबदार सामे कार्यवाही करने मांग। राजकोट में दारूकांड में भाजप नेता नाम खुल्यू। भाजप बक्षीपंच मोर्चा प्रमुख जयदीप देवड़ा की संडोवनी। जयदीप देवड़ा ने बचावा कोर्पोरेटर दम पछाड़ा। राजकोट में दारूकांड में भाजप नेता नाम ने लई शहर भाजप प्रमुख मुकेश दोषी निवेदन। समग्र मामले तपास चालू है। कार्यकर्ता होदेदार हो तो तेनी सामे कार्यवाही थशे। राजकोट में जर्जरित आवास मुद्दे स्टेडिंग कमिटी चेरमेन निवेदन। आवास लोकार्पण 2022 में करवामां आव्युं हतुं। शा कारणे आवास नहीं फाड़वाया ते समग्र मामले तपास कराशे। राजकोटना सम्मेलन सामे महिला क्षत्रिय आगेवानोनो विरोध। पदवीनीबा वाळाए कह्युं नवुं संगठन अमने मंजूर नथी। आ लोको समाजना नामे राजकारण रमी रह्या छे। पदवीनीबा वाळाए अमदावादमां 22 डिसेम्बरे क्षत्रिय महासम्मेलन योजवानुं आह्वान कर्युं। करणी सेना साथे समाजने राखीने आगळ वधवानी वात करी। अमानो निर्धार क्षत्रिय समाजने मात्र न्याय आपवानो। डभोई में रेशन कार्ड में केवायसी करावा लांबी लाइनों लागी। आधार कार्ड रेशन कार्ड साथ लिंक करावा लोगों की लांबी कतारों। अन्य व्यवस्था न कराता प्रजा ने हालाकी भोगवानो वारो आव्यो। गेनीबेने कहू शिक्षण में माता पिता जेटलो विश्वास शिक्षक पर होय छे। आ कमिटी शालाओं में जईने तपास करे तो आवी घटनाओं में कंट्रोल थई शके तेम छे। शिष्यवृत्तिमां सरकारना नवा नियमथी मुश्केली। फरजियात रेशन कार्डथी विद्यार्थीनी हालत कपूरी। शाळा संचालक महामंडळे नोंधाव्यो विरोध। सरकारी अधिकारीओए अवड़ा नियम बनाव्या। वडोदरामां बिल्डरनी मनमानीथी कोर्पोरेटर विफर्या। बिल्डरे कंस्ट्रक्शननो सामान रोड पर मुकता रोष। नगरसेवक घनश्याम पटेले बिल्डरने आड़े हाथ लीधो। अमदावादना कुबेरनगर में डिमोलिशन ने लई घर्षण। मकान तोड़वानी कामगीरी समय दबाणना अधिकारी और स्थानिकों वच्चे घर्षण। मोटी संख्या में लोग एकठा थता पोलीस बोलावी। विपक्ष नेता अमित चावड़ाए सूरत की मुलाकात लई कहू गैरकायदे बांधकाम ने कारण सूरत डूब्यू। सरकार कर्मचारी भ्रष्टाचार कर रहा है। कमलम सुधी सेटिंग न रोकया जाए। वडोदरा भाजपा जूथबंदी वच्चे गीत वायरल। शहर भाजप प्रमुख विजय शाह ने उद्बोधीने गीत। कोई शेर होय तो कोई सवा शेर नु गीत वायरल। वडोदराना डॉक्टर टाइगर कहवाय गीत में उल्लेख। शिक्षण समिति अध्यक्ष झूमी उठ्या। वीएनएसजीओ की परीक्षा में गैररीति करना विद्यार्थियों ने दंड थशे। विद्यार्थी पास थी रूपया 2,500 से 10,000 दंड कराशे। गैररीतिना केस में यूनिवर्सिटी पीएचडी की डिग्री पर परत ले सकते। सूरत में इनवॉइस वगर कापड़ माल मोकलनारा व्यापारी ने दंड। कर्नाटक जीएसटी विभागे 32 लाख दंड फटकार। जीएसटी विभागे कापड़ जप्त कर कार्यवाही हाथ धरी। भावनगर में 1200 मीटर रोड तूटिया मनपा दावो। शहर में वरसाद बाद विस्मार रोड नु रिपेरिंग हाथ धरायु। वाघावाड़ी रोड आताभाई चौक आनंद नगर विस्तारों में रिपेरिंग की कामगिरी शुरू कराई। राज्य में चौमा बाद रोगचाड़ो वकरियो। 10 दिवस में डेंग्यू 2,650 केस। मलेरियाना 2,150 केस। चिकनगुनिया 286। 10 दिवस में डेंग्यू थी 2 दर्दियों मौत। गुजरात विद्यापीठ विद्यार्थियों स्वच्छता अभियान हाथ धरू। विद्यापीठ 1800 विद्यार्थियों अमदावाद ने स्वच्छ करने रस्ता पर उतरिया। गांधी जयंती निमित्ते 2 ऑक्टोबर सुधी आ अभियान चलते।
સુરતમાં નવી સિવિલમાં દર્દીઓની લાંબી લાઇનો, સૌથી વધુ નાના બાળકો રોગચાળાની ચપેટમાં. નવી સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડી 700, નવી સિવિલમાં નાના બાળકોની ઓપીડી 200. સુરતમાં ડેન્ગ્યુથી વધુ એક યુવકનું મોત. અમરોલીના 25 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત. સુરતમાં ડેન્ગ્યુથી મોતનો આંકડો વધીને 9 થયો. અમદાવાદમાં મણિનગર બોરના કુવા પાસે ભૂવો પડ્યો. ભૂવો પડતા વૃક્ષ ભૂવામાં ગરકાવ. ભૂવાની આસપાસ પતરા મારી એરિયા બ્લોક કરાયો. અમદાવાદમાં નહેરુનગર 4 રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો. તંત્રએ બેરિકેડિંગ મૂકીને સંતોષ માન્યો. અગાઉ માણેકબાગ પાસે 2 ભૂવા પડ્યા હતા. જૂનાગઢમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. રહીજ ગામમાં આંગણવાડીમાં બાળકોને એક્સપાયરી ડેટ બિસ્કીટ આપ્યા. વાલીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કડક પગલાં લેવા માંગ કરી. રાજકોટના રાજવી પેલેસમાં નવરાત્રીને લઈને દડાભાર તૈયારીઓ. 150 કરતા પણ વધુ મહિલાઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરાઈ. મહિલાઓ બાઇક અને ખુલ્લી જીપમાં તલવાર રાસ રમશે. સુરતના રાંદેરમાં યુવકને ચપ્પુ બતાવી 1.32 લાખની લૂંટ. 4 લૂંટારુઓએ સોનાની ચેન અને મોબાઈલ લૂંટ કરી. પોલીસે ફરિયાદ કરવા ગયેલા યુવકને કલાકો સુધી બેસાડી રાખ્યાનો આરોપ. ભરૂચમાં હોમગાર્ડ જવાનની હેવાનિયત સામે આવી. સગીરા પર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ સગીરા સાથે અશ્લીલ હરકતો કરી લંપટ હોમગાર્ડ જવાન સામે નોંધાઈ ફરિયાદ. સુરતના ભેસ્તાનમાંથી નકલી ગુટખાનો જથ્થો મળ્યો. 68,500ના મુદ્દાભાર સાથે એક આરોપીની ધરપકડ. ઉન હૈદરીનગરમાંથી મળી આવ્યો ગુટખાનો જથ્થો. સાબરકાંઠામાં સાહુડીનો શિકાર કરનાર 6 આરોપી ઝડપાયા. 7 દિવસ અગાઉ ગામના જ શખ્સોએ સાહુડીનો શિકાર કર્યો હતો. કોર્ટે આરોપીઓના સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો. વડોદરામાં કુખ્યાત ગુનેગાર અલ્પુ સિંધી ઝડપાયો. વચગાળાના જામીન પર મુક્ત થયા હતા. અલ્પુ સિંધી ફરાર થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી આરોપીને ઝડપી પાડ્યો. વડોદરામાં ફરી રહેણાંક વિસ્તારમાં મગરો દેખાયા. પરશુરામ ભઠ્ઠા બાકાળીનગર પાસે દેખાયો મગર. ભારે જહેમત બાદ બંને મગરનું કરાયું રેસ્ક્યુ. રાજકોટમાં સત્યમ પાર્ક સોસાયટીમાં અજગર જોવા મળ્યો. મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં ઘૂસતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ડાંગધ્રાના ગોપાલગઢ ગામે મહાકાય અજગર દેખાયો. 9 ફૂટ લાંબા મહાકાય અજગરને જોવા લોકોની ભીડ ઉમટી. વન વિભાગે ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યું.